જય મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સૈયારી યુટ્યુબ ચેનલ નોલેજ સારથી એકેડમી ખાતે તો ફરીવાર આજે આપણે ધોરણ બાર ઇંગ્લિશનો વિષય લઈને આવી ગયા છીએ કે જે ઈમેલ રાઇટિંગ તમને ક્વેશ્ચન્સ નંબર અડતાળીસની અંદર સેક્શન ઇની અંદર ઈમેલ રાઇટિંગ પૂછવામાં આવે છે જે છ માર્ક્સનું આવે છે તો હવે આ છ માર્ક્સ તમારે કઈ રીતે ઇઝીલી મેળવવા તો કે ગમે એ ટોપિક ઉપર નિબંધ પૂછાય તો આપણે આજે જે ફોર્મેટ જોવાના છીએ એમાં જેટલું લખેલું છે એટલું તો તમારે ફરજિયાત લખવાનું રહેશે તો સૌથી પહેલાં આપણે આ વિડીયોને ચાલુ કરું એ પહેલાં મારે એક નમ્ર વિનંતી રહેશે મિત્ર કે જો તમે આપણી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હો અને હજી સુધી બીજા વિડીયો ના જોયા હોય તો ચેનલના પ્લે લિસ્ટમાં દોઢસોથી પણ વધારે ધોરણ બારના વિડીયો મૂકેલા છે તો એ તમે આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ લેજો અને જો ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો શરૂ કરીએ આજે આપણે ઈમેલ રાઇટિંગ જે આવે છે બોર્ડની એક્ઝામની અંદર ક્વેશ્ચન નંબર અડતાલીસ કુલ ગુણ છ તો એનો આજે જે આપણે ફોર્મેટ છે એનો અભ્યાસ કરવાના છીએ તો કોઈ પણ ટોપિક ઉપર તમને ઈમેલ પૂછાય તો તમારે આટલું તો ફરજિયાતપણે લખી દેવાનું તો સૌથી પહેલાં શું લખવાનું જોઈએ આપણે ફોર્મેટમાં આગળ વધીએ તો કે સૌથી પહેલાં અહીંયા મોટા અક્ષરે ઈમેલ ઈમેલ રાઇટિંગ એવું લખી દેવાનું અહીંયા હવે અહીંયા લખવાનું ક્યાં તો થોડું અહીંયા મિડલમાં લખવાનું અહીંયાથી સ્ટાર્ટ કરી દેવાનું તો કે ઇમેલ રાઇટિંગ અહીંયા લખવાનું ત્યાર પછી આટલું લખી નાખવાનું ફ્રોમ પછી એક લીટીની જગ્યા મેકી ટુ ફરીવાર એક લીટીની જગ્યા મેકી સબ્જેક્ટ અને ત્યાર પછી જો તમારે તારીખ લખવી હોય તો એક લીટી મેકી અને અહીંયા ડિયર ફ્રેન્ડની જગ્યાએ તારીખ લખવાની ડેટ કરીને જે દિવસે તમારે ઇંગ્લિશનું પેપર હોય એ તારીખ અને ત્યાર પછી એક લીટી ફરીવાર મૂકી અને ડિયર ફ્રેન્ડ અથવા તો કોઈ પણ જેને લખવાનું હોય એને ડિયર કરી અને જેનું જે સંબોધન આવતું હોય એ લખવાનું તો હવે જોઈએ તો કે ફોમની અંદર શું લખવાનું તો કે ફોમની અંદર ઇમેલ લખનારનું સરનામું લખવાનું કોનું ઇમેલ મોટા ભાગે તમને જે છે એ એક્ઝામની અંદર ઈમેલ લખનાર અને મોકલનાર આ બંનેના સરનામા આપેલા છે અને જો ના આપ્યા હોય તો તમારે અહીંયા તમારું લખી નાખવાનું ઈમેલ એડ્રેસ અને ટુ એટલે કે જેનેસ ઈમેલ તમે મોકલવા માંગો છો એ તો અહીંયા તમારે તમારા મિત્રનું ઇમેલ આઈડી લખવાનું છે અહીંયા મેં બે ઈમેલ આઈડી મારા જ લખેલા છે તો સૌથી પહેલાં ફ્રોમ તો કે જે ઈમેલ લખે છે એનું એડ્રેસ ટુ તો કે જે ઇમેલ મોકલવાનો છે જે વ્યક્તિને એનું ઇમેલ એડ્રેસ આ બંને ઇમેલ એડ્રેસ તમને અંદર એક્ઝામની અંદર પેપરમાં આપેલા હશે ને ત્યાર પછી આવશે સબ્જેક્ટ તો સબ્જેક્ટ પણ તમને પેપરની અંદર આપવામાં આવેલો હશે કે આ સબ્જેક્ટ ઉપર તમારે ઈમેલ લખવાનો છે તો કે ઇમેલ કયા કયા વિષય ઉપર હોય તો કે તમે કોઈ વસ્તુ ખરીદી અને એ વસ્તુ સારી નથી આવી તો તમે બદલવા માટે કંપનીને ઈમેલ લખવાનો હોય અથવા અથવા તો તમે કોઈ જગ્યાએ બહાર ફરવા જાઓ છો તમારા મિત્રોને ઇન્વાઇટ આપતો કોઈ પત્ર હોય અથવા તો કોઈ કોંગ્રેચ્યુલેશન્સ એટલે કે અભિનંદન આપતો ઈમેલ હોય આવા બધા ઈમેલ પૂછાતા હોય છે તો કંઈ સબ્જેક્ટની અંદર શું લખવાનું તો કે વિષય લખવાનું ત્યાર પછી અહીંયા ડિયર ફ્રેન્ડ્સ અથવા તો કોઈ પણ જે વ્યક્તિને લખવાનું હોય એને જે સંબોધન લાગુ પડતું હોય એ લખવાનું અને જો તારીખ લખવી હોય તો ડિયર ફ્રેન્ડની જગ્યાએ તારીખ અને ડિયર ફ્રેન્ડ એક લીટી મૂકીને પછી પછી લખવાનું ત્યાર પછી જોઈએ તો સૌથી પહેલાં સ્ટાર્ટ ક્યાંથી કરવાનું તો કે જે વિષય ઉપર પૂછાયું છે એના ઉપર ડાયરેક્ટ ચાલુ નહીં કરી દેવાનું સ્ટાર્ટ નહીં કરવાનું તો પહેલાં એક લીટી લખવાની કઈ લીટી તો કે આઈ થેન્કફુલ યુ ટુ રિસિવ એન્ડ રીડ માય ઇમેલ ધ પર્પઝ ઓફ માય ઇમેલ ઇઝ પછી જે વિષય ઉપર નિબંધ લખવાનો હોય એ વિષયનું નામ લખી દેવાનું તો કે હું અહીંયા લખેલું છે કે આઈ થેન્કફુલ યુ ટુ રિસીવ એટલે કે હું તમારો આભારી છું કે મારો ઇમેલ તમે મેળવ્યો એટલે કે પ્રાપ્ત કર્યો અને વાંચ્યો અને મારા ઈમેલનો આ હેતુ છે એટલે પછી હેતુ જે એટલે કે જે ઈમેલ જે વિષય ઉપર લખવાનો હોય એ વિષયનું નામ લખી દેવાનું આટલું લખો એટલે તમારું આટલું ઉપરનું ફોર્મેટ તૈયાર ત્યાર પછી બીજું શું લખવાનું તો કે તમે જે ઈમેલ માં લખવા માંગો છો જે માહિતી આપવા માંગો છો એ લખવાનું કહો કે ચારથી પાંચ લીટી અથવા તો વધીને છ લીટી તો સ્ટાર્ટ ક્યાંથી કરવાનું તો કે આઈ ઇન્ફોર્મ યુ ધેટ એટલે કે હું તને જણાવવા માગું છું તો કે જે વિષય ઉપર નિબંધ પૂછાયો છે એના વિશે ચારથી પાંચ લીટી અહીંયા તમારે લખી દેવાની અને સમાપન કઈ રીતે કરવાનું તો કે અહીંયા લખીને આવવાનું કાઇન્ડલી ફ્રાયવર્ડ યોર ફીડબેક ઇન યોર ઇમેલ એટલે કે જલ્દીથી તારો પ્રતિભાવ મને મોકલજે પછી ત્યાર પછી એક લીટી મૂકી અને યોર લવિંગલી અથવા તો કોઈ પણ જે સંબોધન તમારે લગાવવું હોય એ અને ત્યાર પછી અહીંયા ઈમેલ લખનારનું નામ એટલે કે તમે ઈમેલ લખ્યો તો કોનું નામ આવે તમારું પરંતુ મોટા ભાગે જે પ્રશ્નપત્ર છે એની અંદર ઈમેલ લખનાર આપેલો હોય એટલે જે લખેલું હોય એનું નામ અહીંયા તમારે લખી દેવાનું તો મિત્રો આ વિડીયો લેક્ચર જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સુધી આને શેર કરો જેથી એને પણ હેલ્પ થઈ શકે અને આવા જ વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને પણ દબાવી દેજો જેથી તમામ વિડીયો છે એ તમને સમયસર મળતા રહે અને બીજા વિડીયો જો તમે ના જોયા હોય તો આપણે શરૂઆતમાં જ કીધું હતું કે પ્લે લિસ્ટમાં દોઢસોથી પણ વધારે વિડીયો મૂકેલા છે તો એ તમે ત્યાં જઈને જોઈ લેજો તો જલ્દી જ આપણે સ્પીચ વાઇટ સ્પીચ રાઇટિંગનું ફોર્મેટ અપલોડ કરીશું ઈમેલ રાઇટિંગનું તો આપણે અત્યારે ભણી ગયા ત્યાર પછી એ એટલે કે નિબંધનું ફોર્મેટ પણ આપણે અપલોડ કરવાના છીએ તો આ વિડીયોને તમે અંત સુધી જોયો એ બદલ આભાર આપનો મિત્રો